हेलो स्टूडेंट, जो आ टचवुडनी बुक में पेज नंबर 7 पर तमारे कैपिटल डी अने स्मॉल डी आपेलो छे। जो पहले आ चित्र, आ छे डॉग, आ डोल, आ डक अने आ डेस्क। तो पहले चित्र जोई लीधा, पछी एने ओळखवाना ने याद राखवाना। पछी नीचे शू आपेलू छे, सूचना आपेली छे के स्मॉल डी ज्यां छे तेमां तमारे सर्कल करवानो। जो पुट अ सर्कल अराउंड ध लेटर स्मॉल डी वेर एवर यू फाइंड इट इन धीस बॉक्स। एटले के आ बॉक्स नी अंदर तमने ज्यां स्मॉल डी देखाय त्यां तमारे सर्कल करवानुं छे। तो जो जोई आ ए छे स्मॉल, आ स्मॉल क्यू छे, आ स्मॉल पी छे अने आ रह्यो स्मॉल डी। ध्यान राखीने सर्कल करवानो, आ बधाय तमने पछी सरखा न लागे। आ बी छे अने आ स्मॉल डी। जो जोई पछी आ रह्यो स्मॉल डी, आ रह्यो, જોતું જવાનું, આના જેવો સ્મોલ ડી દેખાય ને ત્યાં સર્કલ કરવાનું। અને નીચેની સાઈડ કેપિટલ ડી છે, જો અહીંયા જે લેટર લખેલો હોય ને એ જ નીચેથી ગોતવાનો, જોઈ લેવાનું ઉપર કઈ સૂચના આપેલી છે। આર્યો કેપિટલ ડી, કેપિટલ ડી, આમ જોતું જવાનું અને તમને કેપિટલ ડી દેખાય ત્યાં તમારે સર્કલ કરી દેવાનું। જો જો ગોતી લીધા ને, આ રીતે તમારે ઘરે કરવાનું। હવે જોજો, આ ચિત્ર આપ્યું છે, અહીંયા કેપિટલ ને સ્મોલ ડી છે, તો આ પેજમાં જે ચિત્ર હોય એ ડી વાળા જ હોય, તો તમને જે ડી વાળું ચિત્ર દેખાય એમાં તમારે રાઈટ કરવાનું। તમને આવડતું તો ના હોય પણ આમ ચિત્ર જોઈને તો ખબર પડી જાય ને। જો આ હાઉસ છે તો હાઉસમાં નો આવે આ ડી, એટલે ડોલ નો ડી થાય, તો આર્યું ડોલ અહીંયા આપ્યું હતું ને, તો આર્યું અહીંયા રાઈટ કરો। આ તો કપ છે, આ ડોંકી, ડી ફોર ડોંકી, તો રાઈટ કરી દો। આ ડોક્ટર છે તો ડી ફોર ડોક્ટર, તો રાઈટ કરો। અને આ તો કેપ છે એટલે એમાં ના આવે। આ રીતે પાછળની સાઈડ કેપિટલ ઈ અને સ્મોલ ઈ આપેલો છે। જો જો ઈ વાળા ચિત્ર, આ એન્જિન છે, આ આઈ છે, આ એલિફન્ટ છે અને આ એગ છે। જેમ આગળ કર્યું એ જ રીતે અહીંયા પહેલે સ્મોલ ઈ ગોતવાનો છે અને નીચે કેપિટલ ઈ ગોતવાનો। જો જો અહીંથી ગોતતા જાવ જોઈએ પહેલેથી, આવો સ્મોલ ઈ ગોતી તમારે ફરતે સર્કલ કરી દેવાનું। એક 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 જોતું જવાનું આમ, અને ભૂલાય નહીં એક એ જો જોઈ આ રહ્યો છેલ્લે સ્મોલ ઈ। પછી અહીંયા શું ગોતવાનું છે, આ કેપિટલ ઈ ગોતવાનો છે। જો જો આ તો એલ છે, એની બાજુમાં આવી રહ્યો ઈ। જોતા જાઓ એક 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 અને બધાના નામ બોલતું જવાય, કેપિટલ ઈ આવે ત્યારે સર્કલ કરી દેવાનું। આ એફ છે અને આ છેલ્લે આવી રહ્યો ઈ। ઈ વાળા ચિત્ર ઉપર આપ્યા હતા એમાંથી જો અહીં નીચે પૂછ્યું છે, આ એગ આપ્યું હતું ને અહીંયા, તો આપણો ઈ વાળો એગ આવે ને, તો રાઈટ કરી દો। પછી આ તો સન છે તો સન ના આવે। પછી ઈ ફોર એલિફન્ટ અહીં આપ્યો હતો, તો રાઈટ કરી દો। અને ઈ ફોર આઈ, તો એને રાઈટ કરી દો। હવે આગળના પાંચે પાંચ પેજ તમારે ભરાઈ ગયા છે ને, તો એના ઉપરથી આ પાંચે પાંચમાં જે નામ આવતા હતા ને, એ આખું આ પેજ ફિલઅપ કરવાનું છે। કઈ રીતે, તો એ વાળું નામ હોય એના સામે રાઇટ કરવાનું છે, પુટ અ રાઇટ માર્ક નિયર ધ પિક્ચર્સ હુઝ નેમ્સ બિગિન વિથ ધ લેટર ઇન ધ બોક્સ। તો જો જો પહેલે એ થી ચાલુ થતું હોય ને નામ, ત્યાં રાઇટ કરવાનું। આ શું છે, બી, બી એટલે મધમાખી। આ એન્ટ, તો એન્ટ વાળું આગળ ચિત્ર આવ્યું હતું ને, તો આમાં રાઇટ કરી દો। આ તો ગોટ છે અને આ તો ફ્રોગ છે, એ ના આવે। હવે બી વાળું ગોતવાનું છે, જો જો આ સન છે, સન ના આવે। આ તો ડક છે, એ ના આવે। બોટ આવ્યું હતું ને આગળ, એટલે બી ફોર બોટ। અને કાર છે, કાર ના આવે। હવે સી વાળા ચિત્ર આમાંથી ગોતવાના છે, આ શું છે, તમે બધે ખાતા જઈશો ઘરે, કેક છે, તો સી ફોર કેક, કેક આવે ને, તો રાઈટ કરી દઉં। પછી આ શું છે, સ્ટીમર, આ ફ્લાવર અને આ બેગ, એનો આવે। પછી ડી વાળું ચિત્ર ગોતવાનું, આના આવે, આના આવે, અને છેલ્લે લાસ્ટમાં શું છે, ડોર, આ બોલ છે, આ પેન છે અને આ ઘડો છે પાણીનો, એટલે ના આવે ઈ। આ ઈ ફોર આમાંથી શું આવશે યાદ કરો, જો આગળ આવી ગયું હતું ઈ વાળું ચિત્ર, એલિફન્ટનું આવ્યું હતું। આ તો આઉલ છે અને આ ટેકરી પર્વત જેવું છે, આપણે એને હિલ કહેવાય, અને આ ટાઈગર છે, તો એ નહીં આવે, આ એલિફન્ટ આવે। આ રીતે તમારે હોમવર્કમાં પેજ નંબર 7, 8 અને 9 ઘરેથી પૂરવાના રહેશે।